હોસ્પિટલ નું નામ બાપા હૃદયસે છે અને ખરેખર હૃદયસે જ આ બધા અહીંયા આગળ સેવા કરી રહ્યા છે. તમારા ખરેખર ખૂબ ખૂબ આભાર. જમવાનું કેવું હતું? અરે જમવાનું તો બેસ્ટ ખરેખર. હા અચ્છા, એક રોટલી ખાતો તેને કરતા બે રોટલી ને ભાત ને બધી. અને પેલા ડોક્ટર સાહેબ કેટલી વાર આવતા હતા જોવા તમને? ડોક્ટર સાહેબ જોવા માટે કેટલી વાર આવતા હતા? મને મળ્યો તો ક્યાં મળી જઈએ એમને જતી રહે. અમારા મશીન મળી ગયા 40,000 રૂપિયાના મશીન છે. અહીંયા બહુ સરસ સર્વિસ છે અને લગભગ 10-1 દિવસ થયા પપ્પાને અહીંયા દાખલ કર્યા ત્યારે એકદમ બિલકુલ સ્વસ્થ નતા અને અત્યારે 100% સ્વસ્થ હાલતમાં. મોટું કામ થયું, હવા ખાઈને આવી ગયા પછી બહુ મજા આવી. મજા આવી ગઈ? ખાઓ પીઓ ને મજા કરો. બસ અચ્છા, બીજી કોઈ વાત જ નહીં. સવારે ઉઠ્યા એટલે આવ્યો નાસ્તો. હા પછી નાસ્તો પતે પછી પાછો ત્યાંથી થોડી વાર માં તો જમવાનું. ઓ બાપરે, જમવાનું પછી વળી નાસ્તો અને વળી જમવાનું. ચાર વાર ને ચા ને. આજે શનિવારે આજે કે દાદા હું લેવા માટે આવ્યો છું અને આજથી 10 દિવસ પહેલા જયારે હું એમને લઈને આવ્યો ત્યારે એમની તબિયત ખૂબ જ નાદુરસ્ત હતી અને આજે સંપૂર્ણ સ્વસ્થ અવસ્થામાં અને એમના કહેવા પ્રમાણે અહીંયા એમને જમવાનું હોટલ કરતા પણ સારું. કેવું જમવાનું કેવું હતું પપ્પા? અને આ લોકો ધ્યાન કેવું રાખતા હતા? બધા સ્ટાફ ને બધું બહુ સરસ જમવાનું. એ પોતે જ કહી રહ્યા છે, હું નથી કહેતો. પોતે અહીંયા 10 દિવસ સુધી અહીંયા રહ્યા છે અને સંપૂર્ણ સ્વસ્થ અવસ્થામાં એમને ઘરે લઈ ગઈ છે. બરોબર, બહુ જમવાનું તો બહુ આઉટસ્ટેન્ડિંગ. અને તબિયત કેવી થઈ ગઈ? એકદમ મસ્ત. ઘરે જવું છે? કશું રહેવું છે થોડું? ઘરે વિક્રમ કહું છું, પણ તું કોઈ શોધે. ઓકે ઓકે, સારું. બધું બહુ સરસ છે અને ખરેખર હૃદયસે જે શબ્દ છે એ ખરેખર હૃદયસે જ અહીંયા બધા કામ કરે છે અને અહીંનો સ્ટાફ ઓસમ છે, મોર દેન ઓસમ. થેન્ક યુ સો મચ. અને કોઈને પણ કંઈ પણ કોવિડ ને કોઈ પણ રીતની આ રીતની વ્યવસ્થાની જરૂરત હોય તો ખરેખર અહીંયા આ હોસ્પિટલમાં જ આવવું જોઈએ. અમદાવાદની નહીં પણ ગુજરાતની નહીં પણ ઇન્ડિયાની ને વિશ્વની સૌથી બેસ્ટ હોસ્પિટલ એટલે હૃદયસે. થેન્ક યુ.